વિદ્યાર્થી મિત્રો, આપ પહેલાં જણાવી દઉં, સ્ટાન્ડર્ડ 5 વિષય આસપાસ ચેપ્ટર 3 સ્વાદથી પાચન સુધી. હવે વિદ્યાર્થી મિત્રો, મજા આવી ને આ પાઠમાં? આપણે બધા સ્વાદ જોયા. હવે આપણે સ્વાદની ઓળખાણ કરી લીધી. ક્યાં ક્યાં સ્વાદની? તો કે ગળ્યો, પછી ખાટો, ખારો, તુરો, આ બધા સ્વાદની. અને આપણે હવે એક સ્વાદ બાકી રહી ગયો, તો એ સ્વાદ હતો તીખો. બરાબર, કે આવી રીતના આપણે સ્વાદની ઓળખાણ કરી શકીએ. કે ઘણાને તીખું પણ બહુ ભાવતું હોય, મરચાંનું. ઘણાને મરચાં બહુ ભાવે, તળેલા ભાવે, શેકેલા ભાવે, મરચાંની ચટણી. એટલે જેને તીખું ભાવતું હોય એને આ બધું ભાવે. બાકી તો આપણને ખબર જ છે, બધાને સ્પાઈસી શાક તો બહુ જ ભાવે છે. એટલે આપણે સ્વાદની ઓળખાણ થઈ ગઈ બધા જ પ્રકારના સ્વાદની. હવે આપણે જોઈએ કે બધા જ સ્વાદ છે ને એ આપણને શું આપે છે. તો જુઓ, આપણે સૌ પ્રથમ જોઈએ તો કડવો સ્વાદ. આપણે કહીએ છીએ ને કે કડવો એ નરવો, એ શું કામ કહે છે કે જો આપણે બીમાર થઈએ ત્યારે દવા કેવી હોય? કડવી. પણ ખાઈએ એટલે મટી જાય, તો આપણને નરવાસ આપે છે. કારેલાનું શાક આપણને કેવું લાગે? કડવું. પણ ખાઈએ તો આપણને ઘણા બધા વિટામિન્સ ને પોષક તત્વો મળે, આપણે ઝડપથી બીમાર થઈએ નહીં. એટલે શું કહે છે કે આપણે કારેલાનું શાક ને એવું ખાવું જોઈએ, કડવાણી પીવી જોઈએ. આપણે ઘણીવાર ક્લાસમાં પણ વાત કરતા હોય કે અઠવાડિયામાં એકવાર આપણે કડવાણી લેવી જોઈએ. તમારે પછી સુદર્શન લ્યો તો બી ચાલે. અને આપણે બીજી છે કે કાળી જીરી, એ સિવાય કોઈ પણ કડવાણી તમે લઈ શકો. એટલે શું કહે છે કે આપણને કડવો સ્વાદ છે એ શું આપે છે? તો કે બીમારી સામે લડીને રક્ષણ આપે છે. પછી આપણે જોઈએ ખાટો સ્વાદ. આપણે જમી લઈએ પછી આપણે છાશ પીએ છીએ. ઘણી જગ્યાએ આપણે જોયું છે, પ્રસંગમાં પણ એવું હોય કે જમ્યા પછી છાશ હોય, તો એ શું કામ કરે છે ખાટો સ્વાદ? પાચન શક્તિ વધારે છે, એટલે આપણે જે પણ ખોરાક લીધો છે એ આપણને પચી જાય, એટલે આપણી પાચન શક્તિ વધારે છે ખાટો સ્વાદ. પછી આપણે જોઈએ તો તુરો સ્વાદ. તો તુરો સ્વાદ શું કરે છે? તુરો સ્વાદ છે એ આપણા શરીરની અંદર કફ થયો હોય, ચિકાસને એવું થયું હોય ને, કફ, આપણે જેને કફ કહે છે, શરદી ઉધરસ થાય ત્યારે કોઈને ગોળામાંથી કફ નીકળે, આપણે કહીએ કફ આવ્યો. બરાબર, એ જે ગળાની અંદર જે ચિકાસ હોય ને એ કફ દૂર કરે છે, એને થવા દેતું નથી. એટલે આપણને શરદી ઉધરસ કે હોય, કફનો પ્રોબ્લેમ હોય, તો આપણે ચીકા તુરા સ્વાદની વસ્તુ ખાઈએ. તમને શરદી હોય ત્યારે તમારી મમ્મી તમને હળદર દેતા હશે કેટલાય, ને ઉધરસ બહુ આવે ને તેમ કે બેટા હળદર ખાઈ લે, એટલે થોડીક રાહત રહે. કેટલાય હળદરવાળા પાણીના કોગડા કરતા હશે, હળદર મીઠાવાળા પાણીના. એવી જ રીતે આપણે આમળા ખાઈએ એ પણ આપણને શું કરે, આપણા શરીરમાં કફ હોય એ દૂર કરે છે. ઘણા આમળાનું શરબત પીતા હોય છે, શિયાળામાં જોયું હશે તમે. અને આમળા છે એનું દવા પણ, એટલે કે આપણે કહીએ શું કહેવાય કે પાચક આવલા નામની વસ્તુ આવે છે, એ શું કરે છે? તો કે આપણે જમી લીધા પછી એને ખાઈએ છીએ મુખવાસ તરીકે, તો એ પણ શું કરે છે, આપણે શરીરમાંથી કફ દૂર કરે છે. પછી આપણે ગોટલી છે, કેરીની ગોટલી, એનો મુખવાસ બનાવીએ છીએ. તો કેરીની ગોટલીનો મુખવાસ બનાવીએ તો એ શું કરે છે? એ તુરા સ્વાદની છે, એ પણ કફ દૂર કરે છે. તો આપણે સ્વાદની ઓળખાણની હારે એ પણ સમજ્યું કે કયા સ્વાદની વસ્તુ છે એ આપણને કઈ રીતે ઉપયોગી છે. હવે ગળ્યો સ્વાદ લઈએ આપણે. તો ગળ્યો સ્વાદ શું કરે છે? ગળ્યો સ્વાદ છે ને એ આપણા શરીરને શક્તિ આપે છે. આપણા શરીરમાં જે કામ કરવાની, કાર્ય કરવાની શક્તિ હોય ને એ ગળ્યો સ્વાદ આપે છે. પણ અત્યારના સમય પ્રમાણે જોઈએ તો પહેલાંના સમયમાં જે માણસો કરતા, તમે જુઓ તો બધે ચાલી ચાલીને જતા, ખેતરમાં કામ કરતા. હવે તો તમારા બધાને એવું તો કંઈ કરવાનું હોતું નથી. બરાબર, તો ત્યારે એ લોકો ગળ્યા સ્વાદની વસ્તુ વધારે ખાતા ને તો બીમાર ન પડતા. કારણ અત્યારે જે ડાયાબિટીસને એવું થાય છે ને એ ન થતું. શા માટે? તો એટલા માટે કે ગળ્યા સ્વાદની વસ્તુ વધારે ખાતા પણ સામે કામ વધારે કરતા ને તો એ શક્તિ એની વપરાઈ જતી. હવે આપણે છે કે ગળ્યા સ્વાદની વસ્તુ વધારે ખાઈએ પણ આપણે કામ ઓછું કરીએ તો એ વપરાતી નથી. એટલે તમે સાંભળ્યું હોય તો ઘણાને ડાયાબિટીસ ને એવી બધી બીમારી આવે છે. એટલે આપણે ગળ્યા સ્વાદની વસ્તુ કેવી ખાવી જોઈએ? માપે. પછી આપણે બાકી રહી ગયો ખારું.
તો આપણી ખારા સ્વાદની વસ્તુ, આપણને ફરસાણ બધાને બહુ ભાવે, બરાબર ને? તળેલી વસ્તુ લગભગ બધાને બહુ જ ભાવે, સમોસા છે, પછી આપણે બીજી ઘણી બધી વસ્તુ ગાંઠિયા છે ગરમા ગરમ, આ તે કહીએ તો ફરસાણની વસ્તુ બધાને ખારા સ્વાદની બહુ ભાવે. તો ખારો સ્વાદ શું કરે છે, એનું પણ વધારે પડતું સેવન થાવ કરવાય નહીં. તમે વધારે પડતી તેલવાળી ફરસાણને એનું એવું ખાઓ તો શરીરમાં શું થઈ જાય, ચરબીનું પ્રમાણ વધી જાય. ચરબીનું પ્રમાણ એટલે આપણે ઘણીવાર ખબર ને, કોઈ બહુ વ્યક્તિ જાડી નીકળી હોય તો આપણે એમ કહે, જો તો ખરી કેવા જાડા છે, કેવી જાડી છે, કેવો જાડો છે, એવી વાતો કરતા હોય છે ને, એવું આપણું શરીર બની જાય. માટે આપણે શું કરવું જોઈએ કે આવી બધી તેલવાળી વસ્તુ ફરસાણી બધું માપે ખાવું જોઈએ, બહુ ખાવું જોઈએ નહીં. અને મીઠાનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ. કેટલાયને જુઓ ને તો એવી ટેવ હોય કે જમવા બેસે ને એટલે ઉપર મીઠું ચપટી ભરીને નાખી દે, એ ટેવ પણ બહુ ખરાબ છે. આપણે વધુ પડતું મીઠાનો ઉપયોગ કરીએ ને તો શું થાય, આપણે શરીરમાં લોહી હોય ને એનું શું થઈ જાય, પાણી થઈ જાય. માટે આપણે છે ને મીઠાનો ઉપયોગ પણ ઓછો કરવો જોઈએ. ઉપર મીઠું નાખવાની ટેવ હોય તો શું કરવું જોઈએ, કાઢી નાખવી જોઈએ એ ટેવ. એટલે મીઠાનો ઉપયોગ બને એટલો ઓછો કરવાનો. હવે આપણે વિવિધ સ્વાદની ઓળખાણ જોઈ ને, હવે તમારે મને કહેવાનું છે કે તમને ભાવતી પાંચ વાનગી કે જેનો સ્વાદ કેવો હોય, ખાટો ખાટો સ્વાદ હોય એવી પાંચ વાનગીના નામ મને કહેવાના છે. એટલે એમાં ફળ પણ ચાલશે બરાબર, અને વાનગી પણ ચાલશે ખાટી. તમે મને, આપણો આ સેશન પૂર્ણ થાય એટલે મને કહેજો કે તમને કઈ પાંચ એવી વાનગી છે જેનો સ્વાદ ખાટો હોય અને તમને ગમતી હોય, બરાબર. હું તમને કહી દઉં, લીંબુ છે, આંબલી છે, એનો આપણે ઉપયોગ ઘણી બધી વસ્તુમાં કરીએ છીએ, તો એનો આપણે યુઝ વધારે થતો હોય ને એવી વાનગી ચાલશે જેમાં લીંબુ, આંબલી, ટમેટા આ બધી વસ્તુનો ઉપયોગ વધારે થતો હોય, એવી પાંચ વાનગી એના નામ કહેશો તો ચાલશે. હવે તમને ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો કે આપણે લીંબુ, આંબલી, ટમેટા આ બધી વસ્તુનો ઉપયોગ શેમાં વધુ કરીએ છીએ. તો તમે મને કહેજો કે આપણે કઈ વસ્તુમાં વધારે ઉપયોગ કરીએ અને સ્વાદ સરસ આવે અને તમને એ પાંચ વાનગી ગમે છે. આપણે સેશન અહીં પૂર્ણ કરીએ છીએ, આગળના સેશનમાં આગળનો પોઈન્ટ જોશું.